નવરાત્રિમાં દુર્ગાના આરાધનાનો પર્વ છે, પણ આદ્યાશક્તિના પાવન પર્વમાં ગુજરાતમાં એટલી ઘટનાઓ બની રહી છે કે કોને ન્યાય અપાવો એ સવાલો થઈ રહ્યા છે. ન્યાય મળશે કે નહીં એ પણ નથી ખબર. વડોદરામાં એક દીકરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની, જેને લઈ આપણે સૌ પોલીસને વખોડી રહ્યા છીએ. પણ એનું શું કે આપણા ગુજરાતમાં હવે આપણી જ પોલીસ સુરક્ષિત નથી. પોલીસ આપણા રક્ષક છે, પણ પોલીસને જો રક્ષણની જરૂર પડે તો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે કોઈ પણ મુદ્દે પોલીસ વિભાગ પર આંગળી ઉઠતી હોય ત્યારે એ પણ જોવું જરૂરી છે કે જે આપણું રક્ષણ કરે છે તે સુરક્ષિત છે કે નહીં. અને પોલીસના રક્ષણનો સવાલ આજે એટલે ઊભો થયો કારણ કે વડોદરામાં એક એવી ઘટના બની છે જેમાં પોલીસને ખુદ રક્ષણની જરૂર પડી છે, જેમાં પોલીસનું જ કોઈ રક્ષણ નથી કરી રહ્યું. વડોદરામાં એક મહિલાએ અને તેના સાથીએ પોલીસને માર માર્યો, પણ આખી ઘટનામાં કોનો વાંક હતો એ જાણવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે વાત કરીએ ત્યારે સીધો સવાલ પોલીસ પર જ આવે છે, એટલે વાતની પુષ્ટિ કરવી પણ એટલી જરૂરી બને છે કે કોઈ પણ ઘટના બને તો વાંક કોનો છે તે જાણવું ખૂબ જરૂરી છે. વડોદરામાં બનેલી ઘટનાને કારણે રાજ્યના લોકો પોલીસ તંત્રને વખોડી રહ્યા છે, સાથે સાથે રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના મામલાઓને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આપણે જેને વખોડી રહ્યા છીએ એ જ પોલીસ આજે ગુજરાતમાં સુરક્ષિત નથી તેવું દેખાયું. કારણ કે વડોદરામાં મહિલા દ્વારા પોલીસ અધિકારીને જાહેરમાં જ માર મારવામાં આવ્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પોલીસ જવાની વર્દીના બટન પણ તોડી નાખવામાં આવ્યા. વડોદરામાં જાહેરમાં એક બબાલ થઈ અને આ બબાલની જાણ પોલીસને નાઇટ પેટ્રોલિંગની ટીમને ખબર પડી તો અને તેમને એવું સંભળાયું કે દાંડિયા બજારમાં એક યુવક અને યુવતી વચ્ચે મારામારી થઈ રહી છે. એક યુવક યુવતીની છેડતી કરી રહ્યો છે અને ત્યાં જઈને જાણવા મળ્યું કે યુવક અને યુવતી અંદરોઅંદર બોલાચાલી કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે, જેને છૂટા પાડવા પોલીસના જવાન તેમની વચ્ચે ગયા. પણ સર્જાયું કંઈક એવું કે યુવક અને યુવતીએ મળીને પોલીસ જવાન ઉપર જ હાથ ઉઠાવવાનું શરૂ કરી દીધું. આ બંને એમને જ મારવાનું ચાલુ કર્યું. એ મહિલાએ પોલીસ સાથે અશોભનીય વર્તન પણ કર્યું. આખી ઘટનામાં પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ. અત્યારે છે 3 તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે. માતાજીની આરાધનાનો ઉત્સવ છે, ચાલી રહ્યો છે. અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્ત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે. તો આજે લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ કે 4 ને 9 અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર HDFC બેંક પાસે એક મહિલાની છેડતીનો બનાવ બની રહ્યો છે. તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ PCRમાં હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા. તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યુ કરતા કે બંને એકબીજા જોડે ઝઘડીને ગાળાગાળી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી. તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થયેલ હતી. આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો. બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર ઝઘડા રહ્યા હતા, પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને વર્દી લખાવી. નહીં, બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો, પરંતુ બંને લોકો છે ઝઘડી રહ્યા છે. મોહમ્મદ હુસેન અહેમદ હુસેન જે યાકુત નવાપુરાના રહેવાસી છે અને મિસબા ઇમ્તિયાઝ જે યાકુતપુરા અજબડી મિલ પાસેના રહેવાસી છે એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી. બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. પોલીસ સાથે ગેરવર્તણૂક કરનાર યુવક અને યુવતીની ધરપકડ કરાઈ છે. પોલીસનું કામ આપણને રક્ષણ પૂરું પાડવાનું છે, પણ આ જ પોલીસ પર કોઈ હાથ ઉગામે તો. આપણા ગુજરાતમાં આપણી જ પોલીસ જો સુરક્ષિત ન હોય તો આપણા સુરક્ષા ઉપર પણ સવાલ ઊભા થાય છે. આ એક સામાન્ય વ્યક્તિએ પોલીસ ઉપર હાથ ઉઠાવ્યો, કાલે કોઈ બુટલેગર દુષ્કર્મી હત્યારાઓ આવી પોલીસ ઉપર હાથ ઉઠાવશે. શું હર્ષભાઈ તમને આ ગમશે? હવે તો થોડું કાયદો અને વ્યવસ્થા સુધારો.
અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.